ભાવનગરની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સ્ટ્રોંગરૂમમાં સીલ બાબતે કલેક્ટર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો. ગારિયાધારના ઉમેદવાર દ્વારા સીલ બાબતે શંકા વ્યક્ત કરી હતી, જે અંગે કલેક્ટર ડી કે પારેખ દ્વારા જણાવ્યું હતું કે સ્ટ્રોંગરૂમની સુરક્ષા ખંડિત છે, 24 કલાક વિડીયોગ્રાફી કરવામાં આવી રહી છે, હથિયારબંધ સુરક્ષા કર્મચારીઓ તહેનાત છે, સુરક્ષામાં કોઈપણ પ્રકારની ખામી રાખવામાં આવી નથી, ચૂંટણી પંચના નિર્દેશ મુજબની સુરક્ષાઓ ત્યાં રાખવામાં આવેલ છે, આવી કોઈપણ અફવામાં દોરાવું નહીં તેવી કલેક્ટરની અપીલ છે. રિપોર્ટર સૈયદ એજાજ બિલ્લા, G24 લાઇવ ન્યૂઝ. હું ડી કે પારેખ, જિલ્લા ચૂંટણી અધિકારી ભાવનગર. આપણા સરકારી ઇજનેર કોલેજ વિદ્યાનગર ભાવનગર ખાતે 7 વિધાનસભા મતવિસ્તારના ઓલ્ડ ઈવીએમના આપણે સ્ટ્રોંગરૂમ બનાવેલા છે. એ સ્ટ્રોંગરૂમની હું અને અન્ય જે અધિકારીઓ છે, રિટર્નિંગ ઓફિસર, નિયમિત મુલાકાત લઈએ છીએ. આજે પણ મેં મુલાકાત લીધેલી છે. સ્ટ્રોંગરૂમની અંદર જે સીલિંગ છે એ બધું પ્રોપર છે અને એની 24/7 વિડીયોગ્રાફી થઈ રહી છે અને એ વિડીયોગ્રાફી ઉમેદવારોના એજન્ટ પણ જોઈ રહ્યા છે. એના માટે એક અલગ અલાયદી વ્યવસ્થા કરી આપવામાં આવી છે અને ત્યાં કને આપણું સશસ્ત્ર પોલીસ દળનું સતત મોનિટરિંગ ચાલે છે. તમામ વ્યવસ્થાની વિડીયો, તમામ જે કંઈ પણ એન્ટ્રી થાય છે એની વિડીયોગ્રાફી કરવામાં આવે છે અને જે કંઈ પણ સ્ટ્રોંગરૂમને સીલ કરવામાં આવેલા છે એ ત્યારે જે વખતે ઉમેદવારો હાજર હતા એમના ઉમેદવારોના પ્રતિનિધિઓની હાજરીમાં જ સ્ટ્રોંગરૂમને સીલ કરવામાં આવેલા છે. એટલે સ્ટ્રોંગરૂમ ઇન્ટેક છે, કમિશનના નિયમ પ્રમાણે જ સ્ટ્રોંગરૂમને સીલ કરેલા છે, તમામ સીલ ઇન્ટેક છે. એટલે કોઈ એવી કોઈ અફવા ફેલાવે તો એ ગેરવ્યાજબી છે. એ લોકો ને એવી અફવાથી બધાએ દૂર રહેવું જોઈએ અને એકદમ સ્ટ્રોંગરૂમ ઇન્ટેક છે એટલે કોઈએ પણ એની એવી ખોટી અફવાઓથી ભરમાવવાની જરૂરત નથી. અને હું તમામ ઉમેદવારોને અને તમામને વિશ્વાસ અપાવું છું કે સ્ટ્રોંગરૂમની સિક્યોરિટી ઇન્ટેક છે અને એવી ને એવી જ રહેશે સ્ટ્રોંગરૂમ અને કોઈ પણ પ્રકારનો એમાં કાંઈ બાંધછોડ ચાલશે નહીં. જે કમિશનનો પ્રોટોકોલ છે એ જ પ્રમાણે, કમિશનના પ્રોટોકોલ પ્રમાણે સ્ટ્રોંગરૂમ આપણા સિક્યોર રહેશે. હું દિવ્યેશ ચાવડા, 101 ગારિયાધાર વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર. જી, આજે 3 તારીખે સાંજે લગભગ 7:15 સુમારે હું અહીંયા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભાવનગર ખાતે અમારા ગારિયાધાર વિધાનસભાના સ્ટ્રોંગરૂમની મુલાકાતે ગયો હતો ત્યારે અનાયાસે ભાવનગરના કલેક્ટરશ્રી પણ સ્ટ્રોંગરૂમની મુલાકાતે હતા. એ દરમિયાન જે અહીંયા 4 સ્ટ્રોંગરૂમ બનાવવામાં આવેલા છે એ ચારે 4 સ્ટ્રોંગરૂમના તાળાઓ મેં કલેક્ટરશ્રીને બતાવ્યા કે તાળામાં ચાવી ઘૂસી જાય એ ભાગ આખો ખુલ્લો છે તો એ સીલ મારવાનો કોઈ મતલબ જ રહેતો નથી અને તાળું એમનામ સીલ તૂટ્યા વગર પણ તાળું ખુલી જાય એવી હાલતમાં મેં કલેક્ટરશ્રીને બતાવ્યું છે. એમણે સ્વીકાર્યું કે ભાઈ ખરેખર આવી રીતે સીલ લાગે નહીં, સીલ ફરીથી મારવા જોઈએ અને સાથે સાથે જે કેમ્પસમાં અત્યારે કોઈ સામાન્ય વ્યક્તિને એક્સેસ નથી ત્યાં બિલ્ડિંગના તમામ માળો ઉપર નમો વાઈફાઈના વાઈફાઈ ચાલુ છે. મેં કલેક્ટરશ્રીને સૂચના આપી છે અને ત્યાંની વિઝિટ બુકમાં પણ નોંધ કરી છે કે કલેક્ટરની હાજરીમાં 2 સૂચના મેં કલેક્ટરને આપી છે. અત્યારે અમે આરોને બોલાવ્યા છે અહીંયા અને આરો આવે એટલે આરોની સાથે ફરીથી અમે સ્ટ્રોંગરૂમની મુલાકાત કરવાના છીએ.